હેલો દોસ્તો, સ્વાગત છે અમારી ચેનલ અજબ ગજબમાં. કંઈક જાણો નવું, કંઈક નવું જાણવા માગતા હો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. પંડિત દીનદયાળ આવાસ યોજના. સરકાર આપી રહી છે ઘરનું ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000ની સહાય. જો તમે પણ ઘરનું ઘર બનાવવા ઈચ્છતા હો તો આ યોજનામાં ફોર્મ ભરી અને પોતાના ઘરનું ઘર બનાવવાનું સપનું પૂરું કરો. તો તેમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને શું શું તેની ખાસિયત છે તે આ વિડીયોમાં આપણે જાણીશું. સહાયનું ધોરણ. સામાજિક અને શૈક્ષણિક રીતે પસાત વર્ગ, આર્થિક પસાત વર્ગ, વિસ્તૃત વિમુક્ત જાતિના ઘરવિહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,20,000 આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની રહેશે. રજૂ કરવાના ડોક્યુમેન્ટ. અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો. આર્થિક પસાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી. અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ શિક્ષિત હોય તો. આવકનો દાખલો. અરજદારનો રહેઠાણનો પુરાવો જેવા કે આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન, તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિક નકલ, જમીન માલિકનું આધાર કાર્ડ દસ્તાવેજ, આકાર પત્રક, હક પત્રક, સનદ પત્રક જે પણ લાગુ પડતું હોય તે. અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમંત્રી, સિટી તલાટી કમંત્રી અને સર્કલ ઇન્સ્પેક્ટરનું આપવાનું પ્રમાણપત્ર. મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, બીપીએલનો દાખલો, પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા, ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ કે તલાટી કમંત્રીની સહીવાળું હોવું જોઈએ. બીજું, પાસબુક અથવા કેન્સલ ચેક અને અરજદારના ફોટા રજૂ કરવાના રહેશે. આ બધા ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયા બાદ આપ ઓનલાઈન અરજી કરી શકો છો. વધુ જાણકારી માટે સરકારી વેબસાઇટ ઈ સમાજ કલ્યાણ, પંડિત દીનદયાળ આવાસ યોજના વેબસાઇટ પર જાઓ અને વધુ જાણકારી મેળવો. તમારું ઘરનું ઘર બનાવવાનું સપનું જરૂર પૂરું થશે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ અજબ ગજબને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. ધન્યવાદ.